ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. વાત કરીશું કેમ્પસ પોલિટિક્સની. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિવાદમાં વનટોળ શરૂ થયો છે. કુલપતિ અનિલ નાયકની જૂની પોસ્ટ અને જૂના નિવેદનો પર ભારે વિવાદ શરૂ થયો છે. દારૂને લગતી કરાયેલી ટિપ્પણીને લઈને નવા વિવાદની શરૂઆત થઈ છે અને આ પોસ્ટને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યવાહીની પણ માંગ કરી છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, તો કેટલાક વિદ્યાર્થીઓ કુલપતિ અનિલ નાયકના સમર્થનમાં દેખાવ કર્યા. તો હવે દ્રશ્યો, કુલપતિનો વિરોધ અને કુલપતિના સમર્થનના દ્રશ્યો, જે વિવાદ વકરો છે તેને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કુલપતિના સમર્થનમાં પણ વિદ્યાર્થીઓ અને કેટલાક લોકો જોડાયા છે. પાટણ યુનિવર્સિટીના કુલપતિ સામે ધારાસભ્ય કિરીટ પટેલે પણ મોરચો માંડ્યો. કિરીટ પટેલનો દાવો છે કે માત્ર આ જ નહીં પરંતુ તેમની પાસે વધુ એક કુલપતિનો વિડીયો, વિવાદાસ્પદ વિડીયો છે કે જેને તેઓ સીધા મુખ્યમંત્રીને જ આપશે. સાથે જ કુલપતિના બચાવમાં આવેલી વિદ્યાર્થી હિત રક્ષક સમિતિએ પણ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીના કુલપતિ આવી દારૂ ચાલીસા અને દારૂને ગુરુથી પણ બ્રહ્મા જેટલું મહત્વ આપતી વાત કરતા હોય અને બીજા વિડીયોની અંદર અમદાવાદની અંદર જે 2019ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ એની અંદર એ કહે છે કે હું કુલપતિ છું, હું વાઇસ ચાન્સેલર છું અને વાઇસ ચાન્સેલર હોવા છતાં એમને કે અત્યારની શિક્ષણ પદ્ધતિ છે એની ટીકા કરી છે, આ બધી જે વાત કરી છે અને છેલ્લે શાયરીની અંદર પણ એમને દારૂ વિશે જોક્સ કહ્યું છે અને જે છેલ્લે શાયરી બોલ્યા છે એની અંદર પણ એમને દારૂની વાત કરી છે. એટલે ખરેખર શિક્ષણની અંદર જે આવા કુલપતિ હોય તો ઉચ્ચ શિક્ષણની અંદર બહુ મોટી એના શિક્ષણ શાસ્ત્રોની અંદર મોટી નિરાશા સોંપડે છે અને આવા લોકોને તાત્કાલિક શિક્ષણની જે પણ સિસ્ટમ હોય અથવા એમને જે જે હોદ્દા ઉપર હોય એમને હટાવવા જોઈએ. આ માટે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. આજે પણ હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળવાનો છું અને જો આને હટાવવો નહીં આવે તો સોમવારથી હું કલેક્ટરશ્રીની મંજૂરી લઈ અને પાટણ ખાતે આ મરાંત ઉપવાસ ઉપર બેસવાનો છું. જે હિતરક્ષક સમિતિની અંદર જે એડ્રેસ આપ્યું છે F9 કેન્સ વિલા, આવી કોઈ સોસાયટી જ નથી. બીજું કે એની અંદર જે લેટર પેડ છે એની અંદર પણ એમને યુનિવર્સિટીના લોગોનો ઉપયોગ કર્યો છે. ખરેખર યુનિવર્સિટીના સત્તાધીશો સિવાય કે એની એના ઓથોરાઇઝ પર્સન સિવાય આ લોગોનો કોઈ ઉપયોગ ના કરી શકે, પરંતુ આ હિતરક્ષક સમિતિ એના લોગોનો ઉપયોગ કર્યો છે એ જ બતાવે છે કે આ જે સમિતિ છે એ એમના મેરાપી પણામાં છે અને માત્ર ને માત્ર એમને આ બચાવવા માટે અથવા બીજા લોકોના ઉપર દબાણ લાવવા માટે આ 15-20 માણસો જે વિદ્યાર્થીઓ એમના મરતિયા હોય એનું એમની સિન્ડિકેટ રચી અને આવું એક આવેદન અપાવ્યું છે. તો કેટલાક વિદ્યાર્થીઓ કુલપતિના સમર્થનમાં આવ્યા છે તો કેટલાક વિરોધ કરી રહ્યા છે. કુલપતિ સામે સ્થાનિક વિદ્યાર્થીઓ અને NSUIના કર્મચારીઓએ મોરચો માંડ્યો. તો તેમનું કહેવું છે કે કુલપતિ અનિલ નાયકે યુનિવર્સિટીની ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે. પાટણ યુનિવર્સિટીના કુલપતિ પર ગંભીર આરોપો લાગ્યા છે ત્યારે પાટણ યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ કુલપતિના બચાવમાં આવી છે. મારી સાથે તેના સભ્યો છે, તેમની સાથે વાત કરીએ તેઓ શું કહી રહ્યા છે. આપ જે માટે મેદાનમાં આવ્યા છો બચાવ માટે, શું માનવું છે? ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે તો કેવી રીતે લાગે છે કે કુલપતિ નિર્દોષ હોઈ શકે આમાં? પહેલા મુદ્દામાં તો એવી વાત છે કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે કોઈ બી વ્યક્તિની બદનક્ષી કરવી હોય તો ત્યાં બહુ સારી રીતે તમે કરી શકો છો. આ જ કુલપતિ આની પહેલા એકદમ પહેલા ગુડારા સાહેબ આવ્યા હતા, એ ગુડારા સાહેબના વિરુદ્ધમાં આ લોકોએ આવી રીતે બદનક્ષી કરી અને એમના ઉપર આક્ષેપો કરેલા છે. એના પછી કુલપતિ બાબુભાઈ પ્રજાપતિ BAP કરીને કુલપતિ આવેલા છે, એમના માટે વિરોધ કરવા આ લોકોએ યુનિવર્સિટીના હોદ્દાની ગરિમા છેક તળિયે જતી રહે એવું એક અક્ષમ્ય અપરાધ કર્યો હતો, જેમાં કુલપતિ પર શાહી નાખવાનો અપરાધ કર્યો હતો. એના પછી આ કુલપતિ આવ્યા છે ડૉક્ટર અનિલભાઈ નાયક, જે કાર્યકારી કુલપતિ છે. હવે આ કુલપતિનો વહીવટ અહીં એટલો સુલભ છે, એટલો સુંદર છે કે જે કામ આવા લોકોથી દેખાતું નથી અને આવા લોકો એમના કામમાં અવરોધ બનવા માટે આવા ફેસબુક સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવી રહ્યા છે. આ તો વાત થઈ ફેસબુક સોશિયલ મીડિયાની, પરંતુ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે જેઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને સાધુ સંત બાબા બનાવવું સારું, એ કેટલું યોગ્ય મારો છો? તો લાગે છે કે આમાં બચાવ થઈ શકે? જી,
જે વિડીયોની વાત તમે કરી રહ્યા છો એ વિડીયો એમને કઈ બંધ બહાણે કે એવી રીતના નથી કર્યો, એ એમને મનની વાત એમને કરી છે, એ કોઈ પબ્લિક પ્લેટફોર્મ ઉપર ડાયરેક્ટ એમને એક હોદ્દા ઉપર રહી નથી કરી, એક પોતે ડોક્ટર છે, એ ડોક્ટરો અંદર અંદર બેઠા છે, બેઠકની અંદર એ વાત કરેલી છે, એટલે આ વિડીયો એમને મુક્ત મને કરેલો છે, એની અંદર વધારે કંઈ કહી ના શકાય. અને આ જે વિડીયો છે એ સ્પષ્ટ મીડિયા દ્વારા એક અમુક ભાગ દર્શાવવામાં આવે છે, તો અમુક મીડિયાને તમારા મીડિયાના માધ્યમથી કહું છું આખે આખો પૂરેપૂરો વિડીયો બતાવવામાં આવે કે પબ્લિકને પણ ખ્યાલ આવે કે આ આખી વસ્તુ શું હતી એની અંદર. એ પણ વિડીયો તો સમર્થનની સાથે સાથે વિરોધમાં પણ વિદ્યાર્થીઓ આવ્યા હતા. શું માનવું છે, ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તો કેવી રીતે લાગે છે કે કુલપતિ નિર્દોષ હોઈ શકે આમાં? પહેલા મુદ્દામાં તો એવી વાત છે કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે કોઈ બી વ્યક્તિની બદનક્ષી કરવી હોય તો ત્યાં બહુ સારી રીતે તમે કરી શકો છો. આ જ કુલપતિ આની પહેલા એકદમ પહેલા ગુડારા સાહેબ આવ્યા હતા, એ ગુડારા સાહેબના વિરુદ્ધમાં આ લોકોએ આવી રીતે બદનક્ષી કરી અને એમના ઉપર આક્ષેપો કરેલા છે. એના પછી કુલપતિ બાબુભાઈ પ્રજાપતિ બીએપી કરીને કુલપતિ આવેલા છે, એમના માટે વિરોધ કરવા આ લોકોએ યુનિવર્સિટીના હોદ્દાની ગરિમાં છેક તળિયે જતી રહે એવું એક અક્ષમ્ય અપરાધ કર્યો હતો, જેમાં કુલપતિ પર શાહી નાખવાનો અપરાધ કર્યો હતો. એના પછી આ કુલપતિ આવ્યા છે ડૉક્ટર અનિલભાઈ નાયક, જે કાર્યકારી કુલપતિ છે. હવે આ કુલપતિનો વહીવટ અહીં એટલો સુલભ છે, એટલો સુંદર છે કે જે કામ આવા લોકોથી. તો વિરોધનો વંટોળ પણ જોવા મળ્યો છે અને સમર્થન પણ જોવા મળ્યું છે. પોસ્ટ જૂની હોય કે નવી, અધ્યાપક કેવી રીતે આ પ્રકારે પોસ્ટ કરી શકે તેના લઈને પણ વિવાદ વકર્યો છે. પાટણના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાની વાત પણ એનએસયુઆઈએ કરી છે. કુલપતિનો વિરોધ અને કુલપતિનું સમર્થન આ બે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. કુલપતિના વિરોધમાં પણ અનેક વિદ્યાર્થીઓ એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થીઓ ઉતરી આવ્યા, એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા, તો કુલપતિનું સમર્થન કરવા માટે પણ ઉતરી આવ્યા હતા વિદ્યાર્થીઓ. સોશિયલ મીડિયા પર કોઈ પણ વિવાદને વધારે હવા મળતી હોવાની વાત કુલપતિનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓએ કરી છે. કિરીટ પટેલે પણ આ સમગ્ર મુદ્દે આવાજ ઉઠાવ્યો છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ સામે સ્થાનિક અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. જૂની એક વિડીયો ક્લિપ છે જેને લઈને આ સમગ્ર વિવાદ વકર્યો છે. કુલપતિ જેવા પદ પરના વ્યક્તિ દારૂ વિશે જ્ઞાન આપે તે એકદમ ખોટી વાત હોવાની વાત કરી છે. કુલપતિએ ગુરુ શિષ્યની પરંપરાને લજવી હોવાનો આરોપ લગાવ્યો છે એનએસયુઆઈએ. વિદ્યાર્થીઓએ બાવસંત બને તે કુલપતિ કેવી રીતે નક્કી કરશે? કુલપતિ અનિલ નાયકના બચાવમાં આવ્યા વિદ્યાર્થી રક્ષક સમિતિના વિદ્યાર્થીઓ, જેમણે કુલપતિનો બચાવ કર્યો. કુલપતિ સામે લાગેલા આરોપોને લઈને બચાવમાં આવી હિતરક્ષક સમિતિ. સોશિયલ મીડિયામાં કોઈની બદનામી આસાનીથી થઈ શકે છે તેવો વિદ્યાર્થીઓનો મત છે. અને આ જૂનો વિડીયો છે. કુલપતિએ ભૂતકાળમાં પણ આરોપ કરનારા ટોળકીએ કુલપતિના હોદ્દાનું અપમાન કર્યું હતું તેવો પણ વિદ્યાર્થીઓ દાવો કર્યો છે. વિડીયોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાની વાત પણ વિદ્યાર્થીઓ જે સમર્થનમાં છે કુલપતિના તેમણે દાવો કર્યો છે. ડોક્ટરોના કાર્યક્રમમાં કુલપતિએ ડોક્ટર વેટરનિટીના હોવાના વાત કરીને વિવાદ વકર્યો હતો.